સુરત શહેર માટે એવું કહેવાતું હતું કે અહીં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચનું આયોજન નથી થઈ શકતું, પરંતુ છેલ્લા 2-3 વર્ષમાં આ વાત ખોટી સાબિત થઈ રહી છે. હવે લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ ઉપર BCCI દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે લીલી ઝંડી અપાઈ ગઈ છે. સ્ટેડિયમ પેનલના ઉમેદવારો પાસેથી દૂરદેશી સાથે વહીવટી સૂઝબૂછ છે અને અનુભવો પણ છે. અમારી પેનલે છેલ્લા 4 વર્ષમાં સુંદર વહીવટ આપ્યો છે. નવયુવાન પેનલ છે, અનુભવી પણ છે, દાતા પણ છે. અમારી સામે નીવડેલા સક્ષમ ઉમેદવારો છે અને અમને પૂરેપૂરી આશા છે કે સંપૂર્ણ બહુમતીથી અમે આ ચૂંટણી જીતી જઈશું. ભવિષ્યમાં કયા સુધારો લાવવાની એમાં જરૂર છે ને શું કામ? સામે મીડિયા સેન્ટર જે બને છે તેને સારી રીતે બનાવવાનું છે, એટલે BCCIની જે જરૂરિયાત છે, જે આંતરરાષ્ટ્રીય મેચો માટેની તે જરૂરિયાતો, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું થશે એટલે જરૂરિયાતો સંતોષાઈ જશે. એટલે વધારે ને વધારે મેચો આપણને મળે સુરતને, સુરતની જનતાને, તે જ આપણો પ્રયત્ન છે. તમારા પર જે આક્ષેપો થઈ રહ્યા છે શું કહેશો? બધા આક્ષેપ બેબુનિયાદ છે, તમને મેં જવાબ આપ્યા છે. એક પણ વસ્તુ ખોટી નથી, એક પણ વાત એ નથી. અમારી સ્ટેડિયમ પેનલ જે છેલ્લા 4 વર્ષોમાં 500 મેચ લાવ્યા છે, ઇન્ટરનેશનલ, નેશનલ, વુમન્સ ઇન્ટરનેશનલ, અંડર 19, એટલી બધી મેચો BCCI અમને આપી છે અને અમે એનું સફળ આયોજન કરી અને BCCIના દરેક ક્રાઇટેરિયાને મેચ કર્યા છે અને કરતા રહીશું. કોઈ પણ મેચોને સંપૂર્ણ રીતે સેટિસ્ફાઈડ કરી એક લેવલથી બતાવી અને અમે એને પૂરી કરી છે. બધા જ ખેલાડીઓ, શિખર ધવનથી લઈને KL રાહુલથી લઈને મનીષ પાંડેથી લઈને દરેકે દરેક ખેલાડી, જેટલા બી IPL રમે છે તે બધા, માઇક હેસન જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કોચ છે અને અમારા ક્રિકેટ સેક્રેટરી પ્રેસિડેન્ટ અને અમારી પૂરી કમિટીના સહયોગથી અમે એ મેચને પૂરી કરી શક્યા છે. એમના પર્સનલ ટચ, GCAના સપોર્ટ અને અમારા કનૈયાભાઈના કોન્ટેક અને ડૉક્ટર નૈમેશભાઈના કુશળ વહીવટને કારણે માઇક હેસને મને પર્સનલી પણ ગેરંટી કરી છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો અમે કેમ્પ અહીંયા કરીશું અને એના ભાગરૂપે એમણે પોતે અહીં પેસ બોલિંગ કેમ્પ કર્યો છે. એ કાબિલે તારીફ છે, જે હિસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ થયું છે. જે છેલ્લા 4 વર્ષમાં થયું છે તે SDCAની હિસ્ટ્રીમાં પ્રથમવાર જ થયું છે અને ભવિષ્યમાં જેવું અમને નવી ચૂંટણીમાં મોકો મળશે અને અમે વિજેતા બનીશું તો આનાથી ડબલ મેચ અને ઇન્ટરનેશનલ મેચ લાવવા અમે કટિબદ્ધ છીએ. આ છેલ્લા જે તમારા માટે એક શબ્દ કહીને કરું, ના કોઈ શરમ, ના કોઈ સંકોચ, ના કોઈ નાનમ, ના કોઈ અહંકાર, બસ તો છે અમારો પરિવાર. ભલે આવશે આફતોના મોજા, સાથે મળીને જીરવી જઈશું. ભલે આવશે કપરા ચઢાણ, સાથે મળીને સર કરી લઈશું. જો પણ કરીએ છે નજર સમક્ષ છે, જે પણ કરીએ છે નજર સમક્ષ છે. જેટલું કીધું છે કર્યું છે, જેટલું નથી કીધું એ પણ કર્યું છે. તો ચાલો સફળતાનો પ્રવાસ ચાલુ રાખીએ. અમારી સ્ટેડિયમ પેનલનો આ મંત્ર છે. અમે સફળતા 4,500 મેમ્બર માટે અને સુરતની પ્રજા માટે કરતા રહીશું, સારું આયોજન કરતા રહીશું. અમારી અનુભવી ટીમ અને અમારી ટોટલ યંગ ટીમ અને સપોર્ટ કરી અને સ્ટેડિયમને અને SDCAને નવા મુકામ પર લઈ જશે. થેન્ક યુ.